ગજબની સાહેબ પેલા કઈ ન કરતો અંદર શરૂઆત વિશે ફરી એકવાર હીરા ઉદ્યોગની અંદર શરૂઆત કરવી છે તો સૌથી પહેલા તમારું માઇન્ડ સેટ છે એ ક્લિસ્ટર ક્લિયર કરી દો એટલે કે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાવવું છે તો સૌથી પહેલા સ્ટ્રગલ શું છે એને જાણી લો ત્યાર પછી એનું નોલેજ કેવું છે એ જાણી લો કે ડાયમંડ ની અંદર ભાઈ જે આપણે કાર્ય કરવાનું છે એ આપણને આઈડિયા છે એનું કેવી રીતનું આખું પ્લાનિંગ છે એ આપણને સમજાય છે કે નથી સમજાતું તો સૌથી પહેલા એને સમજવાની ટ્રાય કરો અને ત્યાર પછી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાવો અને શરૂઆતમાં મેં તમને જેમ કીધું કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણે ડાયમંડ ઉદ્યોગની અંદર આવવું છે તો ડાયરેક્ટલી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને પોતાનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરીને સેલ કરવું છે પણ આ એટલી બધી ઈઝી વસ્તુ નથી તો સૌથી પહેલા તમે ડાયમંડ ઉદ્યોગ સાથે આવો છો ને તો સ્ટાર્ટિંગ પિરિયડ તમારો જોબમાં આપો ભલે તમને બધું જ નોલેજ છે આવડે છે પરંતુ તમે સ્ટાર્ટિંગની અંદર બધું તમારું જેટલું પણ નોલેજ છે એ જોબની અંદર પ્રોવાઇડ કરો અને કોઈ પણ વ્યક્તિ સફળ થયો હશે તો સૌથી પહેલા એ જોબ જ કરતો હશે અથવા તો કઈક જગ્યાએ કામે બેસતો હશે ત્યાર પછી ધીમે ધીમે એમાંથી નોલેજ લઈને બધો આઈડિયા લઈને આગળ વધતો હોય છે અને બિઝનેસ સ્ટાર્ટઅપ કરતો હોય છે ફોર એક્ઝામ્પલ જે લોકો અત્યારે સક્સેસફુલ છે ડાયમંડ બિઝનેસની અંદર એ લોકોને પણ આઈડિયા હોય છે કે જોબ છે એનું આખું સ્કેડ્યુલ કેવી ટાઈપનું હોય છે એની અંદર કઈ રીતની પ્રોસેસ હોય છે અને ત્યાર પછી એ લોકો બિઝનેસ મેન બનતા હોય છે એટલા માટે શરૂઆતનો જે સ્ટ્રગલ પીરિયડ છે એ જોબનો પણ આપણે સ્ટ્રગલ પીરિયડ કહી શકીએ ત્યાર પછી કોઈક વસ્તુ આપણે શીખવી છે તો એ વસ્તુ કઈ સ્ટેપ બાય સ્ટેપ થતી હોય છે એ પણ આપણે શીખવાનું છે ત્યાર પછી જ ઓબ્વિયસલી આપણે આગળ વધી શકીએ છીએ હવેના જે નેક્સ્ટ વિડીયો આવશે જેની અંદર આપણે ડાયમંડનું ટોટલી હન્ડ્રેડ પર્સન્ટ નોલેજ લઈશું કે રફ ડાયમંડ છે એ આપણે કેવી રીતે પરચેસ કરવો સૌથી પહેલા આપણે હાઈ ક્લાસનું તો ભાઈ બેઝિક નોલેજ આવી ગયું છે કેવી રીતે પકડવો ત્યાર પછી ડાયમંડ છે એનું એનાલિસિસ કઈ ટાઈપનો કરવાનું હોય છે ત્યાર પછી કસર જીરમનું નોલેજ છે અને ત્યાર પછી આપણે કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવી છે ક્રાફ્ટ ક્રિએટ કરવા છે તો એની આખી પ્રોસેસ સ્ટ્રેટેજી વાઈઝ કેવી હોય છે તો આ વસ્તુ બધી ઇન્વોલ્વ કરો નોલેજ લ્યો ત્યાર પછી તમે આગળ વધી શકો છો તો ઓબવિયસલી કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટિંગ કરો છો તો બેઝિક થી કરો બહુ એવું નહીં કે ભાઈ મને આવડે છે તો પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ હું ખરીદી ને ડાયરેક્ટલી એનું મેન્યુફેક્ચરિંગ કરી દેશે અને ડાયરેક્ટ સેલિંગ થઈ જશે બોલવી વસ્તુ બહુ ઈઝી છે પણ એ કરવીને પ્રોસેસ કરવીને એ બહુ હાર્ડ હોય છે એટલા માટે શરૂઆતમાં જે સ્ટ્રગલ તમે જોબ કરી છે તો ઓબ્વિયસલી જોબની અંદર તમે ઇન્વોલ્વ હશો તો આઈડિયા છે કે આખું પ્લાનિંગ છે જે ઓફિસ વર્ક છે બેક ઓફિસ વર્ક છે એ કઈ ટાઈપનું છે ત્યાર પછી ધીમે ધીમે તમને માર્કેટનું નોલેજ આવતું જશે તો બેક ઓફિસ પછીનું જે આપણે ઓન ધ ફિલ્ડ જોબ રહેશે અથવા તો ની જોબ રહેશે તો એ કઈ ટાઈપ ની છે એનું પણ આપણે નોલેજ લેવું એટલું જ આવશ્યક છે એટલા માટે આ બંને વસ્તુ છે એને કમ્બાઈન કરવી પડે છે ત્યાર પછી ડાયમંડની અંદર તમે બિઝનેસની અંદર ઇનવોલ્વ થતા હોય છો તમે ઘણું એવું સાંભળ્યું છે અમુક એવા બિઝનેસમેન છે જેને ડાયમંડ જોતા પણ નથી આવડતો અને ડાયમંડની અંદર ઘણા એવા સક્સેસફુલ છે આવા બહુ રેર કેસ હોય છે જેની અંદર આપણે ઇન્વોલ્વ ના થવાય પરંતુ જેટલું નોલેજ વધારે ડાયમંડની અંદર એટલું જ તમે પ્રોફિટ માર્જિન એવો સારો એવો કમાઈ શકો છો વેલ એઝ ડાયમંડની અંદર તમને અમુક ડાયમંડની પ્રાઇસ રેટ તમને આઈડિયા હોય તમે રોજ ટ્રેડિંગ કરતા હોય ડેઈલી તમને આઈડિયા હોય કે તમે તમે નાનકથી કરો ડાયરેક્ટલી મોટું એક સાથે કરવું હિતાવહ નથી એમાં પણ ઘણા એવા કેસીસ એવા હોય છે જે લોકો સક્સેસફુલ થતા હોય છે પરંતુ એમાં પણ રેશિયો છે એ બહુ જ નહીવત પ્રમાણમાં હોય છે સ્ટાર્ટિંગમાં તમારો જેટલો સ્ટ્રગલ પિરિયડ છે એ ઇન્વોલ્વ થયો એટલું જ તમને આગળ જતાં સફળતા એવી સારી મળતી હોય છે અને સામે સામે નસીબનું પણ પાસું હોય છે પરંતુ પરિશ્રમ એમાં સૌથી પહેલા ફર્સ્ટ આવતો હોય છે એટલા માટે ડાયમંડ ઉદ્યોગની અંદર શરૂઆત કરો તો નોલેજ લઈન કરો નોલેજ હોય તો ઓબવિયસલી તમે કંઈક ને કંઈક જગ્યાએ સેટ થવાના છે અને એ નોલેજ છે ભલે બધી જગ્યાએ તમારે યુટિલાઇઝ નહીં થતું હોય પરંતુ થોડુંક તમારામાં નોલેજ છે થોડોક આઈડિયા છે થોડુંક બેઝિક માહિતી છે અને થોડુંક પેશન છે ને તો તમે ઓબ્વિયસલી સફળ તો થવાના જ છો એટલા માટે શરૂઆતનો પિરિયડ છે એ ઓબ્વિયસલી બધા માટે ઇવન આ માટે સ્ટ્રગલ પીરિયડ રહેવાનો છે ત્યાર પછી ધીમે ધીમે સફળતાની સીડીઓ આપણે સર કરવાની હોય છે તો બસ અત્યારે તો બેઝિક માહિતી હતી કે ડાયમંડ છે નું જે આપણે પ્લાનિંગ કરવું છે તો ડાયમંડ વિશે આપણે નોલેજ લેવું જરૂરી છે પરંતુ નોલેજ સાથે આપણું પરિશ્રમ છે એ પણ ઇન્વોલ્વ કરવો એટલો જ જરૂરી છે હવે આ પરિશ્રમ છે ઘણા લોકો તો ભાઈ એને શોર્ટકટ રસ્તો પણ અપનાવતા હોય છે અને સક્સેસ થતા હોય છે પરંતુ એ શોર્ટકટની અંદર કોઈ વધારે સક્સેસ તો નથી થઈ શકતા જ્યારે કોઈ લોકોએ પરિશ્રમ કર્યો હશે છે તો પરિશ્રમની એની પાસે વેલ્યુ હશે માટે કહેવાય છે ડાયમંડ નો કોઈ પણ બિઝનેસ છે જેની અંદર તમારી નીતિ સાચી તો ઓબ્વિયસલી બધા જ ડાયમંડ ની અંદર તમે સફળ થવાના છો ભલે મહદ અંશે ન થઈ શકો પણ ન્યૂનતમ અંશે તમે સક્સેસ તો સક્સેસ નો રહેશે પાર તો કરવાના છો એટલે ભાઈ આપણે બહુ વધારે વાત ન કરતા સ્ટાર્ટિંગની અંદર જેટલો પણ તમારો પિરિયડ છે એ તમે બધો જ ઇન્વોલ્વ તમારી મહેનત છે ડાયમંડ ફિલ્ડની અંદર આપો તો ઓબ્વિયસલી સારામાં સારું આની અંદર ફ્યુચર પણ છે અને લોકો પોતાના ફ્યુચર છે એ બ્રાઇટ પણ બનાવતા હોય છે હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ડાયમંડ કાંઈ છે નહીં પરંતુ એ લોકો લોકો કેવા હશે એનું તમે સર્વે કરજો અને જે એમ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર અવાય એ લોકોનો સ્ટ્રગલ પીરિયડ જોજો કેવી રીતે મહેનત કરતા હોય છે એ રેશિયો જોજો તો બંનેના કોમ્બિનેશનમાં આપણને એવું લાગે કે જે લોકો આપણને એ નેગેટિવ સલાહ આપતા હશે ને એ પર્સન જ આખો નેગેટિવ હોય ઓબ્વિયસલી બધા ના હોઈ શકે પરંતુ જે લોકો નેગેટિવ કોમેન્ટ આપતા એ પોતે સક્સેસફુલ ન હોય ઘણી ઠોકરું ખાધી હોય એ વ્યક્તિએ પરંતુ એના મેન્ટેલિટી એવી સેટ થઈ ગઈ છે કે ભાઈ હવે આપણાથી કઈ થાય નહીં અથવા તો આ ઉદ્યોગની અંદર કઈ રહ્યું નથી અને સામે જે લોકો પરિશ્રમ કરે છે ધીમે ધીમે તો ધીમે ધીમે સક્સેસ થાય છે એ લોકો પાસે સારી એવી સ્ટ્રેટેજી હોય છે એ લોકોની સ્ટ્રેટેજી આપણે ફોલો કરીને ઓબ્વિયસલી સફળતા તો મેળવી જ શકતા હોઈએ છે પરંતુ આ બધું મેં તમને કીધું પોતાના દમ ઉપર પોતાના પેશન ઉપર પોતાના પરિશ્રમ ઉપર નિર્ભર કરે હોય છે અને લાસ્ટમાં તો એવું જ કહેવાય છે ને કે સાહસ વિના સિદ્ધિ નહીં સિદ્ધિ વિના પ્રસિદ્ધિ નહીં પ્રસિદ્ધિ વિના હસ્તી હસ્તી વિના મસ્તી નહીં મસ્તી વિના તંદુરસ્તી નહીં અને તંદુરસ્તી વિના સાહસ નહીં